ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ સાત પ્રકરણ ત્રેવીસ પછે ગામના વૈજા રાવળ વૈજા રાવળ પછે ગામમાં રહેતા તેઓ રવાજ આદિ વગાડતા અને ગાયન કળામાં પણ પ્રવીણ હતા એકવાર વૈજા રાવળ ભાવનગર ગયા પંદર દિવસ સુધી સંગીત ગાઈ બજાવી તેમણે મહારાજા વજયસિંહને પ્રસન્ન કર્યા પરંતુ ભાવનગરના ભોળા મહારાજાને કોઈએ ભોળવીને સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધ ઉશ્કેર્યા હતા છેવટે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે મહારાજાએ કહ્યું વૈજા તમે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છો એ આ તમારા તિલક અને ચાંદલા ઉપરથી જણાઈ આવે છે તમારા સ્વામિનારાયણ ભગવાનને ત્યાં સોનાની શી ખોટ હોય એટલે અમે તમને કંઈ ભેટ આપીશું નહીં આમ કહી મહારાજાએ બીજા ગવૈયાઓ તથા બજવૈયાઓને કપડાં લત્તા વગેરે અનેક ભેટો આપી પ્રસન્ન કર્યા પણ વૈજા રાવળને કંઈ જ આપ્યું નહીં આથી વૈજા રાવળ નિરાશ થઈને શ્રીહરી પાસે સારંગપુર આવ્યા પ્રભાતનો સમય હોવાથી તેમણે પ્રભાતિયા ગાયા તથા રવાજ વગાડ્યું પૌઢેલા શ્રીહરી શૈયાનો ત્યાગ કરીને ભીંતે કાન દઈ સાંભળવા લાગ્યા શ્રીહરિએ નાજા ખાચરને કહ્યું અમારો રોજો ઘોડો શણગારીને લાવો નાજા સમજ્યા કે શ્રીહરી સ્નાન કરવા નદીએ પધારવાના હશે આમ માની તેમણે સોનાના સાજથી ઘોડાને શણગાર્યો પછી શ્રીહરીએ સોમલા ખાચરને કહ્યું આ ઘોડાને સોનાના ઘરેણાં પહેરાવો સોમલા ખાચર સમજ્યા કે શ્રીહરી ક્યાંક બહાર પધારવાના હશે શ્રીહરીએ કહ્યું અમારા સૌથી મૂલ્યવાન વસ્ત્રો તથા સોનાના કડા હાર તોડા વગેરે આભૂષણો લાવો મૂલ્યવાન વસ્ત્રો લાવવામાં આવ્યા ત્યારે સોમલા ખાચરે વિચાર્યું કે આ માંગણ વૈજા રાવળ ઉભાશે તો શ્રીહરી આ બધુંય વૈજા રાવળને ક્યાંક આપી દેશે એટલે તેઓ ઘરેણા લાવ્યા નહીં અને બોલ્યા મહારાજ ઘરેણાં તો ગઢપુર પાછા લઈ જવામાં આવ્યા છે શ્રીહરિએ કોઈ રાજા મહારાજા પણ ભાગ્યે પહેરે એવા તે વસ્ત્રો વૈજા રાવળને અર્પણ કર્યા અને ઢોલિયા ઉપર પડેલી જીવાખાચરની રેશમી ધડકી એટલે કે મુલાયમ રજાઈ પણ વૈજા રાવળને આપી દેવા માટે હાથમાં લીધી ત્યારે સુરા ખાચર બોલી ઉઠ્યા મહારાજ એ ધડકી તો જીવાખાચરની છે તે તમે કેમ આપી દો છો આમ કહી તેમણે હસતા હસતા તે ધડકી લઈ લીધી પછી શ્રીહરિએ સોનાના સાજ તથા આભૂષણોથી શણગારેલો સર્વોત્તમ રોજો ઘોડો વૈજા રાવળને ભેટ આપ્યો તથા મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરાવ્યા અને કહ્યું હવે તમે ભાવનગરના મહારાજા વજયસિંહના દર્શન કરવા જાઓ વૈજા રાવળ દેવોને દુર્લભ એવા રોજા ઘોડા ઉપર રાજાશાહી વસ્ત્રોમાં સજ્જ થઈ ભાવનગર તરફ ઉપડ્યા એમને આવતા જોઈ રાજમહેલની અગાશીમાં બિરાજીલા ભાવનગરના મહારાજાએ એમને જોયા એમને લાગ્યું કે કોઈ મોટા રાજના મહારાજા આવી રહ્યા છે એમણે તરત જ પોતાના એક નોકરને તેમની પાસે મોકલ્યો અને તેમને માનપૂર્વક પોતાની પાસે તેડી લાવવા જણાવ્યું વૈજા રાવળ આવ્યા ત્યારે મહારાજા એમનું સ્વાગત કરવા ઊભા થયા વૈજા રાવળને તેઓ ઓળખી શક્યા નહીં અને પૂછવા લાગ્યા આપ કયા ગામના દરબાર છો મારાથી આપની શી સેવા થઈ શકે તેમ છે વૈજા રાવળે કહ્યું અમે તો ભગવાન સ્વામિનારાયણના સામંત છીએ વૈજા રાવળ અમારું નામ છે અગાઉ અમે આપને પણ સંગીતથી પ્રસન્ન કરતા હતા આ સાંભળી મહારાજા તરત તેમને ઓળખી ગયા અને કહેવા લાગ્યા આ રાજાશાહી પોશાક આ ઘોડો ઘોડાનો સાજ તથા ઘોડાના આભૂષણો તમને કોણે આપ્યા વૈજા રાવળે કહ્યું અમે શ્રીજી મહારાજ પાસે પ્રભાતિયા ગાયા એટલે એમણે અમને આ બધું ભેટમાં આપ્યું છે મહારાજા વિચારમાં પડી ગયા કે જે સ્વામિનારાયણ ભગવાન એક સામાન્ય પ્રભાતિયા સંભળાવનાર ગાયકને આટલી મૂલ્યવાન ભેટો આપે એમની સંપત્તિ કેટલી હશે મહારાજાને વૈજા રાવળે પહેરેલો રાજાશાહી પહેરવેશ ખૂબ ગમી ગયો એમને એવો પહેરવેશ સીવડાવવાનું મન થયું તેથી તરત જ તેમણે દરજીઓને બોલાવ્યા અને કહ્યું અમારે માટે આવો જ પહેરવેશ સીવી આપો એમાં ક્યાંય જરાય ચૂક રહેવી ન જોઈએ દરજીઓ પહેરવેશ જોઈ જ રહ્યા અને કહેવા લાગ્યા મહારાજ આ પહેરવેશમાં તો જાત જાતના કલાત્મક તથા સૂક્ષ્મ ટાંકા ભરેલા છે અને આવા ટાંકા ભરવાની કળા આપણા રાજમાં કોઈને પણ આવડતી નથી આમાં તો હેતના ટાંકા મારેલા છે અને આપ ગમે તેટલા રૂપિયા આપો તોય આવું સરસ સિલાઈ કામ થઈ શકે નહીં આ સાંભળી ભાવનગર નરેશ વૈજા રાવળ અને તેના ભગવાન શ્રીહરિને મનોમન વંદી રહ્યા વૈજા રાવળે પાછળથી દેશકાળ ખરાબ થવાથી શ્રીહરિએ આપેલી પ્રસાદીની વસ્તુઓ બધી વેચી નાખી આમાંથી જામો અને સુરવાળ ભગા દોષીએ વેચાતા લઈ લીધા હતા નોંધ આવો જ પ્રસંગ વસોના શિવદાન ગઢવીનો પણ મળી આવે છે વળી હેતના ટેભાની વાત પણ સુરતના આત્મારામ દરજીએ મહારાજ માટે ડગલી સીવી હતી તેવી જ ડગલી વજયસિંહે પોતા માટે કરવા કહ્યું ત્યારે આત્મારામના મુખે ઉચ્ચરાઈ હતી